સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે જવાહર નવોદય વિદ્યાલય માટે ભાષા કસોટી વર્ષ 2001 વિભાગ 3 ભાષા કસોટી ફકરો 4. વિદ્યાર્થી મિત્રો, ફકરો 4 છે તે આ રીતે પૂછાઈ ગયેલો છે. હવે આપણે એને સમજીએ. મગરો પૃથ્વી પર 1 અબજ વર્ષ પહેલાથી હતા. ભારતમાં તેમની 3 જાતિઓ મળી આવે છે, જેમ કે કીચડના મગર, ખારા પાણીના મગર અને ઘડિયાળ. આ 3 અસુરક્ષિત જાતિઓ છે. આ ફકરામાં મગરની વાત આવે છે કે મગર છે પૃથ્વી પર 1 અબજ વર્ષ પહેલાથી જ હતા એમ. ભારતમાં તેમની એટલે મગરની 3 જાતિઓ મળી આવે છે. એક જાતિ છે કીચડના મગર, કીચડ એટલે ગારો. બીજું છે ખારા પાણીના મગર અને ત્રીજા મગરનો પ્રકાર લખેલો છે ઘડિયાળ. આ 3 મગરની જાતિ છે ને અસુરક્ષિત છે. બાળ મગર નાના નાના જીવજંતુ ખાય છે, પણ જેમ જેમ તેઓ મોટા થાય છે તેઓ દેડકા અને માછલી જેવા મોટા પ્રાણીઓ પકડે છે. પુખ્ત થયેલા મગરો હરણ અને એવા પ્રાણીઓ ખાય છે. અહીંયા મગરના ખોરાકની વાત કરીએ કે બાળ મગર છે એ નાના નાના જીવજંતુને ખાતું હોય છે, પરંતુ જેમ જેમ તે મોટા થતા જાય એમ દેડકા અને માછલી જેવા મોટા પ્રાણીઓને પકડે છે. અને પુખ્ત થયેલા હોય, પુખ્ત એટલે ઉંમરલાયક મોટા મગરો થઈ ગયા હોય, તો તે હરણ અને એવા પ્રાણીઓ ખાય છે, એટલે હરણ જેવડા મોટા પ્રાણીઓને પણ તે ખાઈ જાય છે. મગર પાણીમાં ડૂબકી મારીને શિકાર કરે છે. તેમની આંખો અને નાક તેમના માથા પર હોય છે, જેથી જ્યારે તેમના શરીરનો મોટો ભાગ પાણીની અંદર હોય ત્યારે પણ તેઓ જોઈ શકે છે અને શ્વાસોશ્વાસ લઈ શકે છે. મગર છે પાણીમાં ડૂબકી મારીને શિકારને પકડે છે. બીજી વાત કરી છે કે તેમની આંખો, તેમની એટલે મગરની આંખ અને નાક એના માથા ઉપર હોય છે, જેથી જ્યારે એનાથી એને ફાયદો શું થાય છે, તો કે એના શરીરનો મોટો ભાગ પાણીની અંદર હોય પરંતુ સહેજ માથું બહાર હોય એટલે એ પોતાની આંખ અને નાક બહાર રાખી શકે, એટલે આંખથી જોઈ શકે અને નાકથી છે એ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે. શ્વાસોશ્વાસ એટલે શ્વાસ લેવો અને ઉચ્છવાસ મુક્ત કરવો, તો આપણે જેમ ક્રિયા કરીએ છીએ એવી રીતે એ કરી શકે. એનો મુખ્ય ફાયદો છે એને આંખ અને નાકનો, માથા પર હોવાનો. તેઓ ધીરેથી ડૂબકી મારી અંદર તરતા રહી અને શિકારની નજીક આવે કે ઝડપથી તેના ઉપર તૂટી પડે છે. તેઓ એટલે મગર, મગર ધીરે ધીરે પાણીમાં ડૂબકી મારી અને અંદર તરતા રહે, પણ જેવો શિકાર નજીક આવે કે ઝડપથી તરત જ એની ઉપર પ્રબળતાથી હુમલો કરે, તૂટી પડે અને શિકારને પકડી લે છે. હવે પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, મગર અસુરક્ષિત જાતિ છે તેથી એ તેમને મારવા જોઈએ, બી તેમને પાડવા જોઈએ, સી તેમનું રક્ષણ કરવું જોઈએ અને ડી તેમને કેદ કરવા જોઈએ. મગર અસુરક્ષિત છે એટલે કે ખતરામાં છે આ જાતિ, તો એને આપણે બચાવવી જોઈએ, તો એના માટે આપણે અહીંયા પ્રશ્નનો ઉત્તર લાગુ પડશે સી, કે તેમનું આપણે રક્ષણ કરવું જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, બાળ મગર શું ખાય છે? એ ઈંડા, બી જીવજંતુ, સી દેડકા અને ડી હરણ. હવે બાળ મગર, આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ આપી જ દીધેલો છે કે બાળ મગર નાના જીવજંતુ ખાય છે, તેથી આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડશે બી જીવજંતુ.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ, મોટા મગરો મોટા પ્રાણીઓ ખાઈ શકે છે. બી, જ્યારે તેમના શરીર મોટા ભાગે પાણીની અંદર હોય ત્યારે તેઓ જોઈ શકે છે, કારણ કે તેની આંખ છે એ માથા ઉપર છે એટલા માટે. સી, તેઓ તેમના શિકાર ઉપર ઝડપથી હુમલો કરી શકે છે. અને ડી, ભારતમાં મગરની માત્ર એક જાતિ મળી આવે છે. એ ફકરાને આધારે આપણે ઉત્તર મેળવીએ તો ભારતમાં તેની 3 જાતિઓ મળી આવે છે. એટલે આ વિધાનને આધારે આપણે પ્રશ્નનો ઉત્તર ડી લાગુ પડશે કે ભારતમાં મગરની માત્ર એક જાતિ મળી આવે છે. આ વિધાન સાચું નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, મગર તેનો શિકાર કેવી રીતે પકડે છે? એ, ધીમેથી ડૂબકી મારે છે અને ધીમેથી હુમલો કરે છે. બી, ઝડપથી ડૂબકી મારે છે અને ધીમેથી હુમલો કરે છે. સી, ધીમેથી ડૂબકી મારે છે અને ઝડપથી હુમલો કરે છે. અને ડી, ઝડપથી ડૂબકી મારે છે અને ઝડપથી હુમલો કરે છે. આ પ્રશ્નનો ઉત્તર પણ ફકરામાં સારી રીતે આપી દીધેલો છે કે ધીરેથી ડૂબકી મારે અને ઝડપથી તેના ઉપર તૂટી પડે એટલે કે હુમલો કરે છે. તો આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડશે સી, ધીમેથી ડૂબકી મારે છે અને ઝડપથી હુમલો કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, જો મગરની આંખો તેના માથા ઉપર ન હોય તો શું થાય? એ, તે ઝડપથી તરી શકે. બી, તે સહેલાઈથી શિકાર કરી શકે. સી, તેણે પાણીની અંદર રહેવું પડે. કે ડી, તે પાણીની સપાટી ઉપર તરતા રહેવું પડે. પ્રશ્ન એવો પૂછેલો છે કે જો મગરની આંખો એની માથા ઉપર ન હોય તો મગરને જો શિકાર કરવો હોય તો એને તરત જ છે સપાટી ઉપર તરતા રહેવું પડે. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડશે બી, તેણે પાણીની સપાટી ઉપર તરતા રહેવું પડે. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.